બંધાણાના ખૂબ જ અગત્યના પ્રશ્નો ને સિરીઝ ચાલુ છે ચેનલ ની અંદર ઓલરેડી પ્લેલિસ્ટમાં મૂકેલા છે જો તમે ન જોયું હોય તો ત્યાં જઈને જોઈ શકો છો વંદે માતરમ વંદે માતરમ ગીત છે એ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તો એ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે વંદે માતરમ ની રચના કોણે કરેલી તો એ મંકેમ ચેટર્જી ચટર્જી તો ચટ્ટો જે કીઓ બે એક જ છે કાનૂનમાં ફેર ફેરબદલ કરવાની સત્તા નીચે પૈકી કોને છે એટલે કે સાંસદને કાયદો પણ એ જ ઘડે કાયદામાં સુધારા પણ સંસદ જ કરી શકે અને સંસદ કોઈ એક વ્યક્તિ ન હોય તો જે આખો સંસદ હોય બધા આખો અલગ અલગ રાજ્યમાંથી અમુક અમુક સભ્યો એના દ્વારા બનેલી હોય સર્વોચ્ચ અદાલત ની અંદર મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશની સંખ્યા કુલ કેટલી હોય છે તો ત્રીસ મુખ્ય ન્યાયાધીશ હોય અને સોરી ત્રીસ ન્યાયાધીશ હોય અને એક મુખ્ય ન્યાયાધીશ હોય એમ કરીને કુલ સંખ્યા થઈ સુપ્રીમ કોર્ટની વાત છે બંધારણમાં ક્યાં સુધારા હતી મતદાનની હોય એકવીસને બદલે સોળ કરવામાં આવી તો એ એકસઠમાં સુધારો થઈ એકસઠનો સુધારો એવો હતો કે જેની અંદર મતદાનની ઉંમર આ બે ફેરવી નાખ્યો એકસઠનો સુધારો એટલે સોળ સોળની જગ્યાએ આઠ કરી નાખવાનો એટલે એકસઠનો સુધારો એવો હતો કે જેની અંદર એકવીસ વર્ષને બદલે અઢાર વર્ષ મતદાનની ગઈ હતી લોકસભાની બેઠકો કેટલી છે ગુજરાતની અંદર તો એ છવ્વીસ છે કઈ કલમ હેઠળ સુધારો લાવી શકાય કઈ કલમ હેઠળ બંધારણની અંદર સુધારો લાવી શકાય તો થ્રી સિક્સ એટ ત્રણસો પાસઠ રાષ્ટ્રપતિ શાસન છે ત્રણસો અડસઠમાં સુધારો લાવી શકાય બંધારણની અંદર બંધારણમાં પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો તો ઓગણીસો એકાવનમાં સર્વપ્રથમ સુધારો ઓગણીસો એકાવનમાં થયો હતો બંધારણમાં કેટલા સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેર્યું તેમ ગાય આપણા અગાઉનો વિડીયોમાં ચર્ચા થઈ ગઈ છે મિત્રો કે મિનિ તો ત્યારે સુધારો થયો હતો અને મિની બંધારણ મિનિ બંધારણ એટલા માટે કહ્યું કે લગભગ આની અંદર બહુ બહુડો પ્રમાણમાં ચેન્જ થયો એમ બહુ ઘણા બધા સુધારો કરે એટલે મિનિ બંધારણ કહે બંધારણમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો એ પણ બેતાલીસમાં સુધારો થયો ઉમેરાણા ભારતના બંધારણમાંથી કયો મૂળભૂત અધિકાર રદ કરાયો તો એ મિલકતનો અધિકાર હતો એ રદ કરાયો કારણ કે બધાને મિલકત દેવી તો પોસિબલ છે નહીં ભારતનું મૂળ બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેમાં કેટલા પરિશિષ્ટ હતો મૂળ બંધારણ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે આઠ પરિશિષ્ટ હતા અત્યારે આપણે બે હજાર ઓગણીસમાં વાત કરી રહ્યા છીએ તો એ અત્યારે બાર છે લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે તો એ લોકસભાના સ્પીકર કરે છે અત્યારે સુમિત્રા મહાજન છે બે હજાર ઓગણીસ જાન્યુઆરીની દ્રષ્ટિએ નાણાકીય ખરડો સૌ પ્રથમ ક્યાં રજૂ થાય નાણાકીય ખરડો હોય તો સૌ પ્રથમ લોકસભાની અંદર રજૂ થાય જાહેર હિસાબ સમિતિ એટલે કે પેકમાં કુલ કેટલા સભ્યો હોય છે જાહેર હિસાબ સમિતિની અંદર બે 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 એટલે કે બાવીસ સભ્યો હોય છે જાહેર હિસાબ સમિતિ એટલે કે પેકમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે લોકસભાના પંદર હોય અને રાજ્યસભાના સાત હોય લોકસભા મોટું હોય રાજ્યસભા આખા રાજ્યમાંથી અલગ અલગ થઈ બન્યું હોય એટલે એની અંદર ઓછા હોય તો લોકસભાની અંદર પંદર રાજ્યસભાની સાત અને ટોટલ બાવીસ બે બે પેક એટલે કે જાહેર હિસાબ સમિતિ હિસાબ રાખતા હોય જાહેર હિસાબ સમિતિ એટલે કે પેક ના ચેરમેન કોના દ્વારા નિમવામાં આવે છે તો વિપક્ષના નેતા દ્વારા નિમવામાં આવે છે પેક અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે અંદાજની અંદર ત્રીસ હોય અંદાજ સમિતિના ચેરમેન સ્પીકર હોય તો મિત્રો આ તો આજનો વિડીયો બંધારણનો જે ખાસ અગત્યનો પ્રશ્નો જે અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા છે તો પૂછાની સો ટકા સંભાવના છે તો મિત્રો જો તમે આપણા ઓલરેડી ઘણા બધા વિડીયો મૂકેલા છે ચેનલની અંદર જો તમે ન જોયા હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો ન જોયા વિડીયો તો તમે આ પ્લે ની અંદર જોઈ શકો બંધારણ એવું પ્લેલિસ્ટ આપેલું છે ધન્યવાદ મિત્રો